નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 2 દક્ષિણ પાદમ જોઈશું બરાબર તો સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1 જોઈ ગયા મમ અંગાની એટલે મારા અંગો આ ચેપ્ટર આપણે આખું જોઈ ગયા અને આઈડિયલમાં પણ આપણે આ ચેપ્ટર જોયું પણ હજી બાકી છે આઈડિયલમાં પણ આપણે એને બાકી રાખીશું કેમ કે બધા પાસે અત્યારે આઈડિયલ નથી એટલે આપણે ચેપ્ટર કયું જોઈશું ચેપ્ટર નંબર 2 દક્ષિણ પાદમ ઓનલાઈન લેક્ચરમાં આપણે આ બંને લેક્ચર ચાલુ બંને ચેપ્ટર ચાલી જ ગયા છે બરાબર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આપણો ઓનલાઈન લેક્ચરમાં ચાલી ગયું છે હવે વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ દક્ષિણ પાદમ દક્ષિણ એટલે જમણું અને પાદમ એટલે પગ દક્ષિણ પાદમ એટલે શું કહેવાય જમણો પગ બરાબર હવે આ એક અભિનય ગીત છે શું છે અભિનય ગીત છે અને અભિનય સાથે કરવામાં આવે છે બરાબર તો આપણે આ ચેપ્ટરને જોઈએ સૌથી પહેલા તમારે અમુક શબ્દો સમજવા જરૂરી છે જેમ કે દક્ષિણ એટલે જમણું વામમ એટલે ડાબું બરાબર પૂરહ પૂરહ એટલે આગળ પૃષ્ઠમ એટલે પાછળ બરાબર મંદમ મંદમ એટલે ધીમે ધીમે બ્રાહ્મણ એટલે ફેરવું અને બ્રહ્મ એટલે કે ફરવું સ્વયં એટલે પોતે બરાબર તો આ પ્રમાણે અમુક શબ્દો તમારે ગુજરાતી યાદ રાખવાનું છે તો આના પરથી તમારે ગુજરાતી સમજવું સરળ રહેશે બરાબર તો સૌથી પહેલા અભિનય ગીત છે તો એકવાર આપણે આ ગીતને ગાઈ લઈએ બરાબર બધા શાંતિથી સાંભળશો દક્ષિણ પાદમ પુરુષ્કુરુ દક્ષિણ પાદમ કુરુ કૃષ્ણમ મંદમ મંદમ બ્રામયતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ वामं पादं पुरस्कुरु वामं पादं कुरु पृष्ठं मन्दं मन्दं ब्रामयतं गोलाकारं स्वयं भ्रम दक्षिणहस्तं पुरस्कुरु दक्षिणहस्तं कुरु पृष्ठं मन्दं मन्दं ब्रामयतं गोलाकारं स्वयं भ्रम हस्तद्वयं पुरस्कुरु हस्तद्वयं मन्दं मन्दं ब्रामयतं गोलाकारं स्वयं ब्रह्म सर्वाङ्गं हि पुरस्कुरु सर्वाङ्गं हि कुरु पृष्ठं मन्दं मन्दं ब्रामयतं गोलाकारं स्वयं ब्रह्म सर्वे मिलित्वा खेलामः सर्वे मिलित्वा गायामः सर्वे मिलित्वा खादामः सर्वे मिलित्वा नृत्यामः दक्षिणपादं पुरस्कुरु दक्षिणपादं कुरु पृष्ठं मन्दं मन्दं ब्रामयतं गोलाकारं स्वयं ब्रह्म बराबर तो सबसे पहला जो शब्दार्थ लखू छु અને શબ્દાર્થને હું સમજાવીશ તો તમારે આનો અનુવાદ કરવું સરળ રહેશે સૌથી પહેલા આપણે શબ્દાર્થ લખીશું તમારે નોટમાં લખવાનું છે ચેપ્ટર નંબર 2 दक्षिण पादम એટલે જમણો પગ દક્ષિણમ દક્ષિણમ એટલે જમણો વામમ વામમ એટલે ડાબું દક્ષિણ પાદમ એટલે જમણો પગ गोला तारम
વામન પાદમ વામન એટલે ડાબો અને વામન પાદમ એટલે ડાબો પગ બરાબર ડાબો પગ દક્ષિણ હસ્તમ તમે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હસ્તમ એટલે હાથ તો દક્ષિણ હસ્તમ એટલે જમણો હાથ બરાબર જમણો હાથ અને વામન હસ્તમ એટલે વામન એટલે ડાબું અને વામન હસ્તમ એટલે આપણે બધાને ખબર જ છે શું કહેવાય છે વામન હસ્તમ એટલે ડાબો હાથ શું કહેવાય ડાબો હાથ હવે જોઈશું હસ્ત દ્વયમ હસ્ત એટલે હાથ અને દ્વયમ દ્વયમ એટલે શું કહેવાય બે તો બે હાથ બરાબર આ રીતે આ લખી લો બધાએ આ લખાઈ ગયું છે બધાને બરાબર સર્વાંગમ સર્વાંગમ એટલે બધા જ અંગો બધા અંગો સર્વે સર્વે એટલે શું કહેવાય છે બધા મિલિત્વા 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 એટલે શું કહેવાય મળીને ખેલામહ ખેલામહ આ ક્રિયાપદ છે બરાબર શું કહેવાય એને વર્તમાન કાળ પરસ્મય પદીનું ક્રિયાપદ છે બહુવચનનું બરાબર ખેલામહ એટલે કે રમીએ ગાયામહ ગાયે નૃત્યામહ નાચીએ અને ખાડામહ ખાડામહ એટલે ખાઈએ ગુજરાતી તમને આવડશે તો આખું કાર્ય તમને આવી જશે આ અભિનય ગીત છે અભિનય સાથે તમને આવડી જશે બરાબર હવે જુઓ તમે આ જે કંઈ બોર્ડ પર લખાયું છે તમારે લખવાનું છે બરાબર લખી લો બધાએ હવે આપણે આ ગીત જોઈશું દક્ષિણ પાદમ પુરસ્કૃત હવે દક્ષિણ પાદમ દક્ષિણ એટલે જમણું અને પાદમ એટલે પગ તો દક્ષિણ પાદમ પુરસ્કૃત પુર એટલે આગળ કુરુ એટલે કરો જમણો પગ આગળ કરો દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ જમણો પગ પૃષ્ઠમ એટલે શું કહેવાય પાછળ જમણો પગ પાછળ કરો જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો મંદમ મંદમ બ્રાહ્મયતમ મંદમ મંદમ એટલે શું કહેવાય ધીમે ધીમે બ્રાહ્મય એટલે કે ફેરવો તમ એટલે કે તેને તેને ધીમે ધીમે ફેરવો તેને એટલે કોને જમણા પગને જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો તેને ધીમે ધીમે ફેરવો ગોલાકાર સ્વયંભ્રમ ગોલાકાર એટલે કે ગોળ ગોળ સ્વયં એટલે પોતે ભ્રમ એટલે ફરો અને તમે પોતે ગોળ ગોળ ફરો બરાબર હવે જોઈશું આપણે બીજી લાઈન એટલે કે બીજો શ્લોક જોઈશું આપણે વામમ પાદમ પુરસ્કૃત હવે વામમ એટલે ડાબો પાદમ એટલે પગ તો ડાબો પગ આગળ કરો વામમ પાદમ પુરુ પૃષ્ઠમ ડાબો પગ પાછળ કરો મંદમ મંદમ બ્રાહ્મયતમ મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે તેને ધીમે ધીમે ફેરવો ગોલાકાર સ્વયંભ્રમ અને તમે પોતે ગોળ ફરો સ્વયં એટલે પોતે ભ્રમ એટલે ફરો અને ગોલાકાર એટલે કે ગોળ ગોળ બરાબર હવે જમણો પગ અને ડાબો પગની વાત અહીંયા થઈ ગઈ હવે આગળ જઈશું આપણે હાથ આવશે હાથની વાત આવશે દક્ષિણ હસ્તમ પુરસ્કૃત દક્ષિણ એટલે આપણે બધાને ખબર પડી જ ગઈ શું કહેવાય જમણું અને
હસ્તઃ એટલે હાથ હવે જો હાથનો અભિનય તમને દેખાશે માટે હું અહીંયા કરીશ બરાબર દક્ષિણ હસ્ત પુરસ્કૃત જમણો હાથ આગળ કરો દક્ષિણ હસ્ત પુરુપૃષ્ઠમ જમણો હાથ પાછળ કરો મંદમ મંદમ રામયતમ તેને ધીમે ધીમે ફેરવો ગોલાકાર સ્વયંભ્રમ હું એક વાર બોલું ફરીશ બરાબર ગોલાકાર સ્વયંભ્રમ તમે પોતે ગોળ ફરો હવે જમણા હાથની વાત પૂરી થઈ હવે શું જોઈશું આપણે ડાબો હાથ વામમ હસ્તમ પુરસ્કૃત ડાબો હાથ આગળ કરો વામમ હસ્તમ પુરુપૃષ્ઠમ ડાબો હાથ પાછળ કરો મંદમ મંદમ ભ્રામયતમ તેને ધીમે ધીમે ફેરવો ગોલાકાર સ્વયંભ્રમ અને તમે પોતે ગોળ ફરો બરાબર હવે જમણા હાથ પગની વાત પૂરી થઈ હવે શું જોઈશું હસ્તદ્વયમ પુરસ્કૃત હવે હસ્તદ્વયમ એટલે શું કહેવાય બે હાથ શું કીધું છે બે હાથ હસ્તદ્વયમ પુરસ્કૃત એટલે કે બે હાથ આગળ કરો હસ્તદ્વયમ પુરુપૃષ્ઠમ બે હાથ પાછળ કરો મંદમ મંદમ રામયતમ એટલે કે તેને ધીમે ધીમે ફેરવો ગોલાકાર સ્વયંભ્રમ અને તમે પોતે ગોળ ફરો બરાબર હવે આ એક જાતની કસરત છે શું છે કસરત છે બરાબર હવે આગળ જોઈએ સર્વાંગમ હિ પુરસ્કૃત સર્વાંગમ સર્વ એટલે બધા અંગમ એટલે અંગો બધા અંગો એટલે તમારે આખું નીચે નમવાનું છે બરાબર બધા અંગો આગળ કરો સર્વાંગમ હિ પુરસ્કૃત બધા જ અંગ સર્વાંગમ હિ સર્વાંગમ હિ પુરુપૃષ્ઠમ એટલે કે બધા અંગો પાછળ કરો તમારી ચોપડીમાં આપેલું છે જુઓ છોકરાઓ કસરત કરતા દેખાય છે કોનો જમણો પગ આગળ છે કોનો પાછળ છે કોનો ડાબો હાથ આગળ છે ડાબો હાથ પાછળ છે કોઈ બધા જ અંગો આગળ પાછળ કરે છે કોઈ આગળ નમે છે બરાબર આ રીતે એક જાતની આ કસરત છે બરાબર બધા અંગો આગળ કરો બધા અંગો પાછળ કરો મંદમ મંદમ રામયતમ તેને ધીમે ધીમે ફેરવો ગોલાકાર સ્વયંભ્રમ અને તમે પોતે ગોળ ગોળ ફરો બરાબર હવે જોઈએ છેલ્લો ફકરો એટલે કે છેલ્લો શ્લોક સર્વે મિલિત્વા ખેલામઃ સર્વે એટલે બધા મિલિત્વા મેં અહીંયા લખ્યું છે મિલિત્વા એટલે મળીને બધા મળીને ખેલામઃ એટલે રમીએ બધા મળીને રમીએ સર્વે મિલિત્વા ગાયામઃ ગાયામઃ એટલે કે ગાઈએ બધા મળીને ગાઈએ સર્વે મિલિત્વા ખાદામઃ બધા મળીને ખાઈએ સર્વે મિલિત્વા નૃત્યામઃ એટલે કે બધા મળીને નાચીએ તો બરાબર તો આમાં દક્ષિણ એટલે જમણું વામમ એટલે ડાબું આ બે શબ્દોને ખાસ સમજવા જરૂરી છે પુરુ એટલે આગળ પૃષ્ઠમ એટલે પાછળ મંદમ મંદમ એટલે ધીમે ધીમે પાદમ એટલે પગ હસ્તમ એટલે હાથ હસ્તદ્વયમ એટલે બે હાથ સર્વાંગમ એટલે બધા જ અંગો આ શબ્દોનું ગુજરાતી આવડવું જરૂરી છે બરાબર તો આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે જે કંઈ તમને વર્ડ પર શબ્દાર્થ લખાયા છે એ શબ્દાર્થ તમારે નોટમાં લખવાના છે અને તૈયાર કરવાના છે જય હિન્દ અસ્તુ